તો રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે 32 લોકોના મોત થયા છે, ત્યારે પૂજ્ય મોરારી બાપુની કથા ગોંડલમાં ચાલી રહી છે. ગોંડલમાં ચાલતી કથા દરમિયાન રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનાના સમાચાર મળતા કથાકાર મોરારી બાપુએ ચાલુ કથામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આગની ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને મોરારી બાપુ સહિત કથા મંડળમાં ઉપસ્થિત સૌ કોઈએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોરારી બાપુએ રામધૂન બોલાવી હતી, તેમજ રામ રક્ષા સ્ત્રોતના મંત્રોચ્ચાર પણ કર્યા હતા અને દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી. કથાના મનોરથી પરિવાર તથા સૌ કોઈ શ્રોતાઓને સાંભળીને જીવ ગુમાવનારી તમામ વ્યક્તિઓના પરિવારજનોને 5 લાખ રૂપિયા તુલસી દળ સમર્પિત કરશે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.